પાટણ એસજીઓ શાખા તેમજ રાધનપુર પોલીસે ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા અને હેરાફેરી કરતો એક ઈસમને 18 કિલો 828 ગ્રામના કિંમત રૂપિયા 1,98,280ના ગાંજાનું મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. ગુજરાત સરકાર દ્વારા નાર્કોટિક્સની નાબૂદી કરવા અંગે હુકમો કરવામાં આવેલ છે, ત્યારે પાટણ જિલ્લાની એસઓજી શાખા અને રાધનપુર પોલીસની પણ નાર્કોટિક્સની બદી નાબૂદ કરવા સતત મહેનત કરી રહી છે. ત્યારે રાધનપુરના મહેસાણા હાઈવે રોડ ઉપર આવેલ ચામુંડા માતાના મંદિર પાસે હાઈવે રોડ ઉપર મોટરસાયકલ લઈ પસાર થતાં મોટરસાયકલ સવાર પાસેથી ગેરકાયદેસર અને બિનઅધિકૃત ગાંજાનું વેચાણ અને હેરાફેરી કરતા દરમિયાન એક ઈસમ નામે જોશીલાલજીભાઈ વિષ્ણુપ્રસાદને ગાંજાના મુદ્દામાલ 18 કિલો 828 ગ્રામ કિંમત રૂપિયા 1,98,280 રૂપિયાના મુદ્દામાલ મોટરસાયકલ અને મોબાઈલ સાથે એસઓજી પાટણ શાખા તેમજ રાધનપુર પોલીસ દ્વારા પકડી પાડ્યો હતો અને ત્યારબાદ તેને રાધનપુર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. ત્યાર પછી આરોપી જોશીલાલજી વિષ્ણુપ્રસાદની વધુ પૂછપરછ કરતા તે સાંતલપુર તાલુકાના ઉંદરગઢાનો રહેવાસી છે અને હાલ હારીજ ગામે રહે છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા આ ગાંજાનો મુદ્દામાલ સરવાલ ગામના અને હાલ સુરતમાં રહેતા વાઘરી વિનોદભાઈ તેને આપી ગયો હતો અને સામખિયારી ગામના ભૂપતભાઈ કનુભાઈને આપવા જતો હતો, ત્યારે આ વધુ બે આરોપીઓના નામ ખુલતા તે આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા તાજવીજ હાથ ધરવામાં આવી છે. અલીક મલિક, ZSTV, રાધનપુર.